गुड मॉर्निंग फ्रेंड्स। अब पालनपुर युद्ध री इन्वेंट्स द हम्बल वॉच जो टाइटल छे यूनिट नो जो समझ जो। पालनपुर इज अ नेम ऑफ अ सीटी, एक गाम सीटी नु नाम छे ने पालनपुर, तमे बधा एनाथी जाणी लो। अब पालनपुर युद्ध, युद्ध मीन्स त्यानो एक युवान, इन्वेंट करवू एटले शोध करवी, इन्वेंट मीन्स शोध करवी, पण री इन्वेंट एने एक अलग थी शोध करी छे, सेनी हम्बल वॉच। वॉच एटले घड़ियाल, घड़ियाल तो घणा बीजा अगाउ शोध थयेली हती, पण आ कंईक नवीन री इन्वेंट करेल्यू छे। सरस यूनिट छे, एक इंस्पिरेशन स्टोरी छे, एक प्रेरणा स्त्रोत छे आपणा बधा माटे કે આપણે શું કરી શકીએ એના માટેની સ્ટોરી છે, અને સમજ અને લેટેસ્ટ ટેકનોલોજીનું એક ઉદાહરણ છે। તો આપણે પહેલાં એના ગ્લોસરીના સ્પેલિંગ જોઈ લઈએ। જો એમાં ફર્સ્ટ જો ઇન્ટરેક્શન, ઇન્ટરેક્શન એટલે સામસામે જે આપણે વાતચીત કરીએ ને ઇન્ટરેક્શન કહેવાય, એટલે જો અહીંયા એનો અર્થ શું આપેલો છે, કમ્યુનિકેશન। પછી રોબોટિક્સ, તો કે ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ રોબોટ, રોબોટ માટેની જે ડિઝાઇન થાય એને રોબોટિક્સ કહેવાય। એઝ વેલ એઝ કમ્પ્યુટર સિસ્ટમ, કે કમ્પ્યુટર સિસ્ટમ ઉપરથી કોઈ ડિઝાઇન કરે એને રોબોટિક્સ કહીએ। એઆઈ, એઆઈનું ફૂલ ફોર્મ શું થાય, તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ। આર્ટિફિશિયલ એટલે નેચરલ, એટલે કુદરતી, આર્ટિફિશિયલ મીન્સ કૃત્રિમ। એક્સપ્લોર, એક્સપ્લોર કરવું એટલે સર્ચ કરવું, શોધવું કંઈક। અપ્લાયન્સ, કે જુદા જુદા હોમ અપ્લાયન્સ, મતલબ કે ફ્રીઝ છે, મિક્સર છે, તો એ હોમ અપ્લાયન્સ કહેવાય, ઘરના સાધનો એવા કોઈ પણ મશીન્સ એને અપ્લાયન્સ કહેવાય, ડિવાઇસ જેને કહીએ। ગેસ્ટર, ગેસ્ટર મીન્સ એક પ્રકારનો તમને સંકેત આપે, હાવભાવ દર્શાવે, સિગ્નલ આપે, ઇન્ડિકેશન એટલે સજેશન કરે, દર્શાવવું। આપણે તમને ખબર હોય તો બાઇકમાં તમે ઇન્ડિકેટર હોય, તમારે રાઇટ સાઈડ જવું, લેફ્ટ સાઈડ જવું, એ તમને કોણ દર્શાવે, તો કે ઇન્ડિકેટર, એટલે એનું નામ ઇન્ડિકેટર આપ્યું, બતાવે, દર્શાવવું। ઓગમન્ટ, ઓગમન્ટ એટલે એડ કરવું, ઉમેરવું। કન્સેપ્ચ્યુઅલી એટલે એક વિચાર, એક કોઈ એક કન્સેપ્ટ તમારી ઉપર ક્લિયર થાય ને, આઈડિયા એક વિચાર। એમ્બેડેડ એટલે કે ફિક્સ ઇન્ટુ સમથિંગ, કંઈક એવું ફિક્સ કરેલું, ક્યાંક તમે એવું કંઈક જોડાયેલું, પ્લાન્ટ કરેલું। ઇઝી છે યુનિટ, સરસ છે અને ઇન્સ્પિરેશનલ છે, આપણે કંઈક એમાંથી શીખી શકીએ એવું છે। તો આપણે હવે સ્ટાર્ટ કરીએ આપણું યુનિટ, પાલનપુર યુથ। મેં તમને કીધું પાલનપુરનો એક યુથ યુવાન રી ઇન્વેન્ટ કરે છે હમ્બલ વોચ, વોચ એટલે ઘડિયાળ, પણ કેવી ઘડિયાળ, હમ્બલ કંઈક અલગથી, કંઈક અલગ એવી ઘડિયાળ। જો સમજો, સરસ છે। પ્રણવ મિસ્ત્રી, કોણ છે એનું નામ, પ્રણવ મિસ્ત્રી, નેટિવ ઓફ પાલનપુર। તો તમને એવો પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ અ નેટિવ ઓફ પાલનપુર, તો વોટ ઇઝ અ નેટિવ ઓફ પ્રણવ મિસ્ત્રી, તો કે ધ નેટિવ ઓફ પ્રણવ મિસ્ત્રી ઇઝ અ પાલનપુર, નોર્થ ગુજરાત। પાલનપુર ક્યાં આવેલું છે, નોર્થ ગુજરાતમાં। ઇમ્પોસિબલ ફ્યુચરિસ્ટિક, ઇમ્પોસિબલ આપણે થોડીક વાર અશક્ય જ લાગે એવી, ફ્યુચરિસ્ટિક, ફ્યુચર તમારું ભવિષ્ય કેમ બતાવતી હોય એવી એક ઘડિયાળ એણે બનાવી, ગિયર ટુ ધ વર્લ્ડ, કોને એણે એવી ઘડિયાળ આપી છે, આ દુનિયાને આપેલી છે। મિસ્ત્રી ઇઝ ધ હેડ થિંક ટેન્ક સેમસંગ રિસર્ચ અમેરિકા। પ્રણવ મિસ્ત્રી કોણ છે, તો કે હેડ છે એના, એના ક્યાંનો, તો કે થિંક ટેન્ક ટીમ સેમસંગ, સેમસંગ ઓલરેડી તમે બધા વાપરતા હશો મોબાઈલને, એમાં તો એની એક થિંક ટેન્ક ટીમ, કે એમાં નવા નવા ઇન્વેન્શન, નવી નવી શોધ, નવી નવી ડિઝાઇન કરવા માટેની જે વિચારવાવાળી ટીમ હોય ને, એનો હેડ છે અમેરિકાની અંદર। હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ, કે જેણે ઘડિયાળ ડિઝાઇન કરી, લેટ યુ ચેક મેસેજીસ, કે એનાથી તમે એ ઘડિયાળથી તમે જો પેલી સ્માર્ટ વોચ જોઈ હશે ને, કે તમે એનાથી તમારે મેસેજ ચેક કરી શકો, ખાલી ગ્લાન્સ કરીને, ગ્લાન્સ એટલે આમ નજર નાખીને, કન્વર્ઝેશન 007 સ્ટાઈલ,
તમે વાતચીત કરી શકો કોની જેમ 007 સ્ટાઇલ. 007 સ્ટાઇલ મતલબ કે જેમ્સ બોન્ડની 007 સિરીઝ પિક્ચરો આવતા ને એમાં ખબર છે એ રીતના. વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ. આ ગિયર ઘડિયાળનું નામ શું આપ્યું? સેમસંગ ગિયર. એનાથી તમે કોલ કરી શકો, ફોન કરી શકો, રિસીવ કોલ. તમને કોઈ ફોન આવે તમે રિસીવ કરી શકો. ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. તમે તમારા ફોનને તમારા પોકેટમાંથી બહાર કાઢ્યા સિવાય વાતચીત કરી શકો અને ફોન પણ કરી શકો. એવું કોણે કીધું? પ્રણવ મિસ્ત્રીએ. જો ફરીથી સમજો કે એણે શું બનાવ્યું છે, ગિયર નામની એક ઘડિયાળ બનાવી છે. પ્રણવ મિસ્ત્રી કોણ છે? તો કે હેડ છે થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકાના. એણે ડિજિટલ વોચ એવી બનાવી જેને તમે મેસેજ જોઈ શકો, કોલ કરી શકો, કોલ રિસીવ કરી શકો વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. તમારા ફોનને તમારા પોકેટમાંથી બહાર કાઢ્યા સિવાય. એવું પ્રણવ મિસ્ત્રીનું કહેવું છે. ને આપણે બધા સ્માર્ટ વોચ જોઈ પણ છે. વેન હી વોઝ અબાઉટ ઇલેવન કે એની ઉંમર લગભગ 11 વર્ષની હશે, હી યુઝ ટુ સે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. જો ગુજરાતીમાં આપણે મેસેજ સ્ટાઇલથી લખેલું છે, એને 11 વર્ષનો હતો ને ત્યારે એણે એ કહેતો યુઝ ટુ સે. તમને ગ્રામેટિકલ એક ટોપિક આવશે યુઝ ટુ બી. એને ટેવ હતી, વારંવાર એ કહેતો. હી એટલે કોણ? તો કે પ્રણવ. હું મોટો થઈને બહુ નામ કમાઈશ. જો એમાં નીચે એનું અંગ્રેજી કર્યું, વેન આઈ ગ્રો અપ, કે જ્યારે હું મોટો થઈશ, આઈ વિલ અર્ન લોટ ઓફ ફેમ. ફેમ એટલે નામના, કે હું ખૂબ જ નામના કમાઈશ. સેડ હિઝ ફાધર કિરીટભાઈ. એવું કોણ કહે? એના પિતા કિરીટભાઈ કહેતા હતા. વી નેવર ન્યૂ કે NOW, એનું ભૂતકાળનું રૂપ છે, કે અમને ક્યારેય ખબર નહોતી. ઇટ વિલ બી સૂન, કેટલું ઝડપથી એ બની જશે. પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ, બટ હિઝ IQ પાવર હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડમિક યર. હી સ્પેન્ટ એટ વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. કે પ્રણવ વોઝ લાઈક એની અધર, પ્રણવ કેવો હતો? લાઈક એની અધર ચાઇલ્ડ, બીજા બધા બાળક જેવો જ. બટ હિઝ IQ પાવર, પણ એનો IQ પાવર હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડમિક યર. દર એકેડમિક એટલે શૈક્ષણિક, એના દરેક શૈક્ષણિક વર્ષમાં એ ફર્સ્ટ રેન્કમાં આવતો. ક્યાં એ ભણતો? તો કે હી સ્ટડીડ એટ વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. પાલનપુરની અંદર હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, દરેક પ્રવૃત્તિમાં એ ગુડ હતો. બટ હી સ્ટડીઝ, પણ એનો અભ્યાસ મ્યુઝિક દરેક એક્ટિવિટીમાં, એના સ્ટડીઝમાં, મ્યુઝિકમાં. મ્યુઝિકમાં જો એણે બ્રેકેટમાં તમે શું લખેલું જોઈ શકો, હી સિંગ્સ, એ ગાતો. ઓર ઇવન સ્પોર્ટ્સ, એ સ્પોર્ટ્સમાં પણ ગુડ હતો. એ શું રમતો? તો કે બ્લેડમિન્ટન. સેઇડ ધ પ્રાઉડ ફાધર. જો કેવો શબ્દ વાપરો, એના પપ્પા કેવા છે? પ્રાઉડ. એના પપ્પા એના માટે ગૌરવ લે છે, પ્રાઉડ ફાધર. તો આપણે તમને એવો પ્રશ્ન પૂછે કે વેર ડીડ પ્રણવ સ્ટડી? તો કે પ્રણવ સ્ટડીડ એટ વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. વોટ ડીડ પ્રણવ ફાધર સે? પ્રણવના પિતા શું કહે છે? તો કે પ્રણવ ફાધર સેઝ કે વેન હી વોઝ 11 હી યુઝ ટુ સે, કે 11મા વર્ષનો હતો ત્યારથી એ કહેતો હું મોટો થઈને બહુ નામ કમાઈશ. ઓકે, નેક્સ્ટ આપ તમે જો, હી સ્ટડીડ હિઝ મધર ટંગ. જો અહીંયા દરેક પેરેન્ટ્સને હું કહીશ કે એણે એનો અભ્યાસ ક્યાં કર્યો હતો? એની મધર ટંગ ગુજરાતી ભાષામાં જ. આપણે જે ઇંગ્લિશ મીડિયમનો જે ક્રેઝ છે ને, હવે તો ગવર્મેન્ટે પણ હમણાં જાહેર કરેલું છે કે 5 ધોરણ સુધી એની મધર ટંગ ગુજરાતીમાં જ ભણાવવાનું. એટલે જો પ્રણવ મિસ્ત્રી છે એ એની મધર ટંગમાં ગુજરાતીમાં જ ભણેલો હતો. લેટર જોઈન્ટ નિર્મા યુનિવર્સિટી. ત્યાર પછી એણે ક્યાં જોઈન્ટ કર્યું? નિર્મા યુનિવર્સિટી અમદાવાદ. ત્યાં એણે BE ઇન
कम्प्यूटर एंजीनियरिंग त्या एने बीए जॉइंट कर्यु के मा कम्प्यूटर एंजीनियरिंग में ही वेंट ऑन टू कम्प्लीट हिज पोस्ट ग्रेज्युएशन पछी एने एनु पोस्ट ग्रेज्युएशन क्या कम्प्लीट कर्यु तो इंडस्ट्रीयल डिजाइन फॉर आईआईटी मुंबई इंडियन इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी मुंबई में एने एनु पोस्ट ग्रेज्युएशन मतलब के एमई बीई एटले बेचलर ऑफ एंजीनियरिंग ने एमई एटले एनी मास्टर डिग्री पोस्ट ग्रेज्युएशन आईआईटी मुंबई में कर्यु विच अर्न हिम अ जॉब त्यांथी एने जॉब मळी क्या जॉब मळी थी माइक्रोसॉफ्ट इन हैदराबाद हैदराबाद नी अंदर माइक्रोसॉफ्ट माइक्रोसॉफ्ट विंडोज 10 ने विंडोज 7 ने माइक्रोसॉफ्ट टीम्स ने आपणे जोईए छे ने ए बधुं एट अ प्रेसिडेंट एवॉर्ड फ्रॉम अब्दुल कलाम अने त्यां इने एक एवॉर्ड पण मळ्यो हतो क्यो एवॉर्ड मळ्यो हतो प्रेसिडेंट आपणा जे राष्ट्रपति हता अब्दुल कलाम द्वारा एम ई सेड फ्रॉम माय एंजीनियरिंग इन कम्प्यूटर साइंस ई कहे कि मारे हूँ एंजीनियरिंग करतो हतो कम्प्यूटर साइंस में टू माय मास्टर्स मारा मास्टर्स सुधी में मीन एमी पूरु कर्यु त्यां सुधी में आई वर्क ऑन वेरियड फील्ड्स कि मैं काम कर्यु छे वेरियड वेरियड एटले जुदा जुदा क्षेत्र में मैं काम करेलू छे लाइक इंटरेक्शन डिजाइन केमा काम कर्यु छे तो कि इंटरेक्शन डिजाइन इंटरेक्शन एटले आपले करवी कोलोबरेशन पछी रोबोटिक्स में कम्प्यूटर ग्राफिक्स में HCI AI AI नु फूल फॉर्म आपणे जोईए तो आर्टिफिशियल इंटेलिजेंस आर्टिफिशियल इंटेलिजेंस एटले केवू तमे जोजो घणीवार एवी कोई मोटी होटेलों में के એવા ક્યાંય તમે જાઓ દરવાજો તમે પહોંચો ત્યાં આપોઆપ ખુલી જાય ખોલવો ન પડે એ સેન્સરથી કામ કરે ઘણા એવા હોય કે જ્યાં નળની નીચે તમે હાથ રાખો તો પાણી ચાલુ થઈ જાય હાથ લઈ લ્યો તો પાણી બંધ થઈ જાય તમે ક્યાંક જોયું હશે એને એઆઈ કહેવાય પછી ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ એમ્બેડેડ સિસ્ટમ એમ્બેડેડ એટલે જોડાયેલી એવી ઘણી બધી સિસ્ટમ સોશિયલ કમ્પ્યુટિંગ એન્ડ લિસ્ટ ગોઝ ઓન આ લિસ્ટ તો આ ઘણું બધું છે અને ઘણા બધા ક્ષેત્રોમાં કામ કર્યું આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ એક્સપ્લોર કરવું એટલે સર્ચ કરવું ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ જુદા જુદા પ્રોજેક્ટ્સમાં એન્ડ રિસર્ચ પેપર ઘણા બધા પેપર્સ ઘણી બધી બાબતોમાં એની રિસર્ચ કર્યું હિયર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ બ્રીફમાં ટૂંકમાં આપેલું છે કે અહીંયા મેં મારા કેટલાક પ્રોજેક્ટ્સ છે એ હું તમને ટૂંકમાં દર્શાવું છું જણાવું છું જો એનો ફર્સ્ટ પ્રોજેક્ટ ટેલી ટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ ધ થિંગ્સ ફ્રોમ ડિસ્ટન્સ જો કેવું એણે કર્યું કે કોઈ પણ વસ્તુને તમે ટચ કરો અને કંટ્રોલ કરો ફ્રોમ ધ ડિસ્ટન્સ દૂરથી સી થ્રો યોર સ્માર્ટફોન્સ કેમેરા કે જે વસ્તુ તમને તમારા સ્માર્ટફોનમાં તમારા મોબાઈલના કેમેરામાં દેખાય ત્યાંથી એને ટચ કરો અને તમે એને કંટ્રોલ કરો એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ જે કંઈ પણ તમારી સ્ક્રીન ઉપર દેખાય એને ટચ કરીને તમે કંટ્રોલ કરી શકો એને ટેલી ટચ નામનો એનો પ્રોજેક્ટ હતો નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર અપ્લાયન્સ ફ્રોમ ડિસ્ટન્સ ઇન અ ફન વે કે તમે ઇન્ટરેક્ટ કરી શકો ઇન્ટરેક્ટ એટલે આપલે કરી શકો વિથ યોર અપ્લાયન્સ અપ્લાયન્સ એટલે તમારા ડિવાઇસ જે સાધનો છે તેને ફ્રોમ અ ડિસ્ટન્સ દૂરથી ફન હવે તમને આનંદ આપશે એ રીતના ટીવી એલાર્મ મ્યુઝિક પ્લેયર ઓપન ધ ડોર ટર્ન ઓન ધ લાઇટ આ બધું જ તમને તમારા મોબાઈલના કેમેરામાં જે દેખાય એને ટચ કરી અને તમે કરી શકો ટીવીને ઓન ઓફ કરી શકો એલાર્મ કરી શકો મ્યુઝિક પ્લેયર ચાલુ બંધ કરી શકો દરવાજો ઓપન કરી શકો લાઇટ ઓન ઓફ કરી શકો જસ્ટ બાય ટચિંગ ઇટ માત્ર શું કરીને ટચિંગ ઇટ એને માત્ર ટચ કરીને ઓન ધ સ્ક્રીન ઉપર ઇટ ઇઝ અ સિમ્પલ એકદમ સિમ્પલ છે જો તમને હું અત્યારે અહીંયાથી જણાવીશ કે તમે ક્યારેક જોયું હશે તમારા મોબાઈલથી તમે આપણે મોટાભાગના ખેડૂતના દીકરાઓ છીએ તમારા મોબાઈલથી તમે તમારી
વાડીની મોટર ચાલુ કરી શકો અને બંધ કરી શકો એ આ ટેલિટચ વાળી જ ટેકનિક છે. પૂછજો અથવા જાણજો, ખબર ન હોય તો. તમારી બીજી વાડી દૂર હોય 5 કિલોમીટર, તો ત્યાં તમારે તમારી મોટર ચાલુ કરવી હોય તો અહીંયા તમે તમારા મોબાઈલથી કરી શકો. ઇટ ઇઝ સિમ્પલ. ટેલિટચ લેટ યુ ઇન્ટરેક્ટ. ટેલિટચ તમને ઇન્ટરેક્ટ કરે વિથ યોર વર્લ્ડ, તમારી દુનિયા સાથે, વિથ ટચ. માત્ર શેનાથી? ટચ કરીને, ફ્રોમ ડિસ્ટન્સ. દૂરથી તમે માત્ર ટચ કરી અને એની સાથે ઇન્ટરેક્ટ કરી શકો. આ એની એક પહેલો પ્રોજેક્ટ. કયો પ્રોજેક્ટ? તો કે ટેલિટચ. જો એનો સેકન્ડ છે સ્પર્શ. સ્પર્શ કરવું, ગુજરાતી શબ્દ તમને ખબર ને, સ્પર્શ, ટચ કરવું. લેટ્સ કોન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા. તમે તમારું મીડિયા, માની લો કે સોંગ છે, વિડીયો છે અથવા કોઈ ફાઇલ છે, એને તમે ટ્રાન્સફર કરી શકો. વન ડિજિટલ ડિવાઇસ ટુ અનધર ડિજિટલ ડિવાઇસ. એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં, એક લેપટોપમાંથી બીજા લેપટોપમાં, એક પીસીમાંથી બીજા કોઈમાં. કઈ રીતના? સિમ્પલ ટચ ગેસ્ટર, માત્ર ટચ કરીને. સરસનું છે. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ગમે એમાં. તમે કંઈ પણ ટચ કરો, લેપટોપમાંથી, ટીવીમાંથી, તમારા સ્માર્ટફોનમાંથી, બુક રીડરમાંથી, ગમે ત્યાં ટચ કરો. એ ક્યાં જશે? તમારા બોડીમાં. અને ત્યાંથી તમે પાસ કરી શકશો બીજા ડિજિટલ ડિવાઇસમાં. તમે એને ટચ કરશો એટલે એ જે ફાઇલ છે, વિડીયો છે, ઓડિયો છે, કંઈ પણ, એ તમારા બોડીમાં જતું રહે. પાછું બીજા, અહીંયા તમે ટચ કરીને ગયા, પછી તમે 20 કિલોમીટર કે 25 કિલોમીટર અહીંયા તમારું બીજું ડિવાઇસ છે, ત્યાં જઈને એને ટચ કરો એટલે એમાં આવી જાય. નાવ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે એક એ આઈડિયા છે એ સેવ થઈ ગયો તમારી અંદર. નેક્સ્ટ ટચ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. બીજા ડિવાઇસને ટચ કરો જ્યાં તમારે પેસ્ટ કરવું છે. સ્પર્શ યુઝિસ ટચ બેઝ ઇન્ટરેક્શન. સ્પર્શ છે ને, એનો ઉપયોગ શેના માટે થાય છે? ટચ બેઝ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન વોટ ટુ કોપી. એ ઇન્ડિકેશન કરે છે. ઇન્ડિકેશન એટલે એ બતાવે છે વોટ ટુ કોપી, શું તમારે કોપી કરવી છે, શેની કોપી કરવી છે, અને વેર ટુ પાસ ઇટ, અને તમારે એને ક્યાં પાસ કરવું છે. જો ફરીથી સ્પર્શ છે એને શોર્ટમાં કહું તો તમને શું કહેવાનું? જે વસ્તુને તમારે જોયું એને તમારે ટચ કરીને સ્પર્શ કરવાનો, એટલે એ તમારા બોડીમાં આવી જાય અને એને પાછા બીજા ડિવાઇસમાં જ્યાં તમારે પેસ્ટ કરવી છે ત્યાં ટચ કરો એટલે એમાં જતું રહે. એ સ્પર્શ. પહેલું ટેલી ટચ, બીજું સ્પર્શ, થર્ડ સનફ્લાવર. સનફ્લાવરથી આપણે બધા વાકેફ છે. વોટ ઇઝ સનફ્લાવર? તો કે સૂર્યમુખી. લેટેસ્ટ ટ્રેક ધ સન, કે આપણે ટ્રેક કરીએ કોને? સનને, કે સૂર્યને પકડીએ. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. એ કેવું છે? આર્ટિફિશિયલ, કૃત્રિમ સનફ્લાવર છે. જો પછી એની જે પેલી આપણે ખબર છે, આપણી ઘરે ટીવી હોય, ડીશ ટીવી હોય, તેને સિગ્નલ હોય, એનો હોય એને જો અહીંયા વિથ સિમ્પલ OPAMP 741 સર્કિટરી એન્ડ ફોટો સેન્સર. આ એની સર્કિટનું એક એના ડિવાઇસનું નામ છે. એ રીતના એક એને ગોઠવવાની. એઝ હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર વિચ વુડ મૂવ વિથ ધ સન, કે સૂર્ય સાથે મૂવ થાય. સૂર્ય જેમ ફરે એમ ફરે આ સનફ્લાવર છે. આપણે કેમ સૂર્યમુખીના ફૂલ હોય, જેમ સૂર્ય જેમ જાય એમ બદલે ને, આર્ટિફિશિયલ સનફ્લાવર છે, કૃત્રિમ સનફ્લાવર છે. ધો લેટર ધ કોન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટ, કે આ કોન્સેપ્ટ છે ને બહુ કાર્યક્ષમ છે. એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, એફિશિયન્ટ. યુઝ ટુ ઇન સોલાર પેનલ. આ ખૂબ જ ઉપયોગી ક્યાં છે? સોલાર પેનલમાં. એટ હિઝ ઇન્સ્ટિટ્યૂટ એઝ ધ પેનલ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. એના લીધે શું થાય છે ખબર? કે સોલાર પેનલ છે, સનફ્લાવર છે, એની ઉપર અહીંયા સોલાર પેનલ લગાડી દીધી. જેમ જેમ સૂર્ય જાય એમ ટચ થાય, એમ ચેન્જ થાય. એટલે સોલાર પેનલ કુલ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ. હંમેશા એફિશિયન્ટ, જે બાજુ સૂર્ય હોય એ બાજુ જ દેખાય. એટલે સૂર્યનો પૂરેપૂરો એનો ફોકસ કોની ઉપર આવે?
એમની ઉપર. એફિશિયન્ટ, કાર્યક્ષમ એંગલ દરેક વખતે એને જોવા મળે એટલે વધારેમાં વધારે પાવર મળે. બાકી મતલબ કે તમે પૂર્વ બાજુ રાખ્યો હોય તો ત્યાં હોય સૂર્ય, પણ સૂર્ય જ્યારે પશ્ચિમ બાજુ ઢળે ત્યારે એ સોલાર પેનલને ફાયદો થાય નહીં, પણ આ તો એની સાથે જ ટર્ન થાય. એટલે સૂર્ય જ્યારે પશ્ચિમ બાજુ જાય તો પશ્ચિમ બાજુ ફરી જાય. એટલે એવરી ટાઈમ એફિશિયન્ટ એંગલ, દરેક વખતે, ઈચ ટાઈમ, દરેક વખતે એને કાર્યક્ષમ એંગલ મળે. તો પહેલું ટેલી ટચ, પછી સ્પર્શ, અને પછી ત્રીજું આપણે શું જોયું, સનફ્લાવર. આ એની ત્રણ છે, એના પછીનું આપણે નેક્સ્ટ જોઈએ. ચોથું છે સિક્સ સેન્સ, છઠ્ઠી ઇન્દ્રી. આપણે કહીએ ને આપણે પાંચ ઇન્દ્રિયો હોય, પાંચે ઇન્દ્રિયો હોય, એમાં એક આ છઠ્ઠી ઇન્દ્રિય. તો છઠ્ઠી ઇન્દ્રિય એટલે વળી કેવી, તો કે વિયરેબલ ગેસ્ટર્સ ઇન્ટરફેસ ધ ઓગમન્ટ ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ. વિયરેબલ, તમે પહેરી શકો એવું, તમારું ચેઇન હોય તો એ રીતના ચેઇનમાં કે કંઈ પણ. ગેસ્ટ્રલ ઇન્ટરફેસ, તમારા હાવભાવ, તમારા તમે જે સંકેત કરો એને ઓગમન્ટ કરે. ફિઝિકલ વર્લ્ડ, આ તમારી જે ભૌતિક દુનિયા છે વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન, જે ડિજિટલ ઇન્ફોર્મેશન આપણી પાસે પેલી ઘડિયાળ હોય ઘરે, પેલા આંકડા બતાવતી હોય તેને ડિજિટલ વોચ કહેવાય. બરાબર, એ ડિજિટલ દુનિયા, આપણા મોબાઈલ છે તો એ ડિજિટલ છે. ઇન્ફોર્મેશન, ડિજિટલ ઇન્ફોર્મેશન, તમારી ભૌતિક ફિઝિકલ વર્લ્ડ છે એને ડિજિટલ વર્લ્ડમાં, ડિજિટલ માહિતીમાં. લેટેસ્ટ નેચરલ હેન્ડ ગેસ્ટર, કે તમારે નેચરલી સાહજિક રીતે તમારા હાથના હાવભાવથી કામ કરવાનું. ઇન્ટરેક્ટ વિથ ઇન્ફોર્મેશન, અને તમારી માહિતી તમને ઇન્ટરેક્ટ થાય, અપલે થાય. બાય યુઝિંગ કેમેરા, તમે એનો કેમેરાનો ઉપયોગ કરવાનો. ટાઈની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ લાઇક વિયરેબલ ડિવાઇસ. ટાઈની, ટાઈની એટલે વેરી સ્મોલ, એકદમ નાનું પ્રોજેક્ટર હોય. પેન્ડન્ટ લાઇક, કે આપણે ચેન પહેર્યો હોય તો ચેનમાં નાનું પેન્ડલ ન હોય, એ પેન્ડન્ટ લાઇક, એને વિયરેબલ ડિવાઇસ પહેરી શકાય એવું. એના કેમેરાનો ઉપયોગ કરીને તમારા હાથના હાવભાવથી તમે આપલે કરી શકો કંઈ. સિક્સ સેન્સ, સી વોટ યુ સી. સિક્સ સેન્સ છે ને, આ છઠ્ઠી ઇન્દ્રી નામ આપ્યું એણે, એ જોઈ શકે, જે તમે જોઈ શકો એ પણ જોઈ શકે. વિઝ્યુઅલી ઓગમન્ટ એની સરફેસ, ઓગમન્ટ એડ કરી દે કોઈ પણ સરફેસ, ઓબ્જેક્ટ, કોઈ પણ વસ્તુને ઇન્ટરેક્ટિંગ વિથ યુ, તમારી સાથે. ધ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ, કે તમે એને પછી એ માહિતી છે ને સરફેસ ઉપર તમને બતાવે, દિવાલ ઉપર, એની ફિઝિકલ ઓબ્જેક્ટ, એવી કોઈ ભૌતિક વસ્તુ હોય એની ઉપર, અરાઉન્ડ અસ, આપણે આસપાસ. લેટસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રો નેચરલ હેન્ડ ગેસ્ટર, કે પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન છે, માહિતી છે, નેચરલ હેન્ડ ગેસ્ટર, સાહજિક રીતે તમારા હાથના હાવભાવથી, આર્મ મૂવમેન્ટ, તમારા કાંડાની મૂવમેન્ટથી. અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ સિક્સ સેન્સ, કે આપણો આ ઇન્ટરેક્શન છે ને એ એ પોતે જ. સિક્સ સેન્સ અટેમ્પ્ટ ટુ ફ્રી ઇન્ફોર્મેશન, સિક્સ સેન્સ છે એક અટેમ્પ્ટ છે, એક પ્રયત્ન છે, ફ્રી ઇન્ફોર્મેશન, મુક્ત માહિતી. ફ્રોમ ઇટ કન્ફાઇન્સ બાય સિમલેસલી ઇન્ટિગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી. ઇન્ટિગ્રેટિંગ, ઇન્ટિગ્રેટિંગ એટલે જોડાઈ જાય રિયાલિટી, વાસ્તવિક દુનિયા સાથે જોડે છે. એન્ડ થસ મેકિંગ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર, એના લીધે શું થાય છે, તમે આખી દુનિયાને તમારે શું કરી શકો, તમારા કમ્પ્યુટર તરીકે, તો કમ્પ્યુટરની તરીકે ઓળખી શકો અથવા જોડી શકો. જસ્ટ એક્ઝામ્પલ, સિક્સ સેન્સ, તમને કોઈને, તમારે કોઈને આમ આવજો કેવું હોય તો એ રીતના તમે હેન્ડ ગેસ્ટર કરો, એ મેસેજ એને ત્યાં પહોંચી જાય. જે પણ હોય એ પ્રોજેક્ટ, વિયરેબલ ડિવાઇસ, એક નાનકડો એવું. તો જો આપણે કેટલા પહેલું શું જોયું, તો કે અહીંયા હું તમને બતાવું કે પહેલું આપણે જોયું ટેલી ટચ, પછી જોયું સ્પર્શ, પછી જોયું સનફ્લાવર, અને લાસ્ટમાં જોયું સિક્સ સેન્સ. આ એના પ્રણવ મિસ્ત્રીના પ્રોજેક્ટ છે, બ્રીફમાં બતાવ્યા છે, ટૂંકમાં બતાવ્યું છે. એટલે સરસ યુનિટ છે, તમે જોજો. ટેક્સ્ટબુક પણ સાથે રાખજો, સ્પેલિંગ પણ ન સમજાય એ પણ બાજુમાંથી લઈ લેજો, ગ્લોસરીના સ્પેલિંગ જોઈ લેજો, અને પછી સમજવાની કોશિશ કરજો. બરાબર છે, આની ટેસ્ટમાં આના ક્વેશ્ચન્સ હું તમને પૂછીશ. ઓકે, આવજો.